गणेश महोत्सव की शुरुआत हो चुकी है और गणेश भक्तों में इस साल गणेश महोत्सव को लेकर काफ़ी उत्साह भी है। सभी ने विधिवत तरीके से गणेश जी का वडोदरा शहर में स्वागत भी किया है, लेकिन कुछ दिनों बाद गणेश महोत्सव के खत्म होते ही गणेश जी की मूर्तियों का विसर्जन कर दिया जाएगा, जिसके चलते वडोदरा शहर में महानगर पालिका की ओर से चारों जोन में कृत्रिम तालाब बनवाए गए हैं। ऐसे में आज शहर की म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल हरनी रोड पर बनाए गए कृत्रिम तालाब का जायजा लेने पहुंची और उनकी ओर से अधिकारियों को जरूरी सूचनाएं दी गई। आ वक्ते 4 જેટલા કૃત્રિમ તળાવ વડોદરા સિટીમાં બનાવવામાં આવ્યા છે અને દરેક ઝોન વાઇઝ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે। ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવાનું છે અને કૃત્રિમ તળાવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યાં પાણીની વ્યવસ્થા, તરાપાઓની વ્યવસ્થા, તરવૈયાઓની વ્યવસ્થા, ફાયરની ટીમ, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સાફસફાઈ, રેસ્ક્યુ સ્ટાફ, વન વિભાગ અને પોલીસ વિભાગ સાથે સંકલન કરીને આ તમામ કામગીરીઓ કરવામાં આવી રહી છે। આપના થકી હું લોકોને પણ વિનંતી કરું છું કે પોલીસ વિભાગ તરફથી એક ટાઈમ ટેબલ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં કયા મંડળને કઈ જગ્યા કેટલા વાગ્યા વિસર્જન કરવું એમનું એક પ્લાન બનાવવામાં આવ્યું છે, તો એ પ્લાન મુજબ ગણેશ વિસર્જન થાય, જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોઈ ગીર્દી ના થાય અને વ્યવસ્થિત રીતે બધા જ લોકો ગણેશ વિસર્જનમાં સહેડાઈથી ભાગ લઈ શકે, કાયદો વ્યવસ્થા જળવાય, કોવિડની ગાઈડલાઇન્સ જળવાય, એ તમામ માટે હું બધાને વિનંતી કરું છું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।